ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માત્ર એક જ પ્રકારના ધાર્મિક સંસ્થાનોનું જતન કરે છે અને તેમની દેખભાળ રાખે છે તેવી એક પીઆઈએલ થઈ છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટ અધવરિયો સાથે વાત કરીશું. સર, આખરે હકીકત શું છે? રાજ્ય સરકાર તમામ ધર્મના જે યાત્રાધામો છે એના વિકાસ માટે પહેલેથી જ કાર્ય કરી રહી છે અને એમાં માત્ર હિન્દુ ધર્મના જ નહીં, આ ઉપરાંત બૌદ્ધ જૈન મુસ્લિમ પારસી અને શીખોના જે ધાર્મિક સ્થળો છે એના વિકાસ માટે પણ પ્રયત્નશીલ છે અને એ માટેની કામગીરી પણ રાજ્ય સરકારે કરેલ છે. સર, અત્યાર સુધી જે વિકાસ બોર્ડ પાસે જેટલા પણ લિસ્ટ છે, લગભગ 358 જેટલા યાત્રાધામો છે, પરંતુ આ યાત્રાધામો વર્ષો જૂના છે, જે 358 વર્ષોથી ચાલી આવતા યાત્રાધામો છે, પરંતુ આમાં કોઈ અપડેટ નથી, કોઈ સુધારો નથી, કેમ નથી કરવામાં આવ્યો? એકચ્યુઅલી આ જે 358ની જે યાદી છે એ જે તે સમયે રજવાડાઓ દ્વારા જે મંદિરોની કાળજી લેવાતી હતી, મંદિરો અથવા દેવસ્થાનો, એની યાદી કલેક્ટરોએ વિભાગને મોકલી હોય ને એ યાદી વર્ષોથી આવતી હતી. અમે શું કર્યું કે તાજેતરમાં આ યાત્રાધામોનો સર્વે કર્યો, જે સરકાર હસ્તકના યાત્રાધામો છે એનો, અને સર્વે કરતાં જણાવ્યું કે કેટલાકમાં કેટલીક વિગતો ખૂટે છે, કેટલાક મંદિરો લેવાના પણ બાકી હોય. એટલે અમે તમામ કલેક્ટરો પાસે એક અઠવાડિયા પહેલાં પત્ર પણ લખેલો છે અને તમામને સંપૂર્ણ વિગતો અને જમીનના દસ્તાવેજો પણ તમામ મોકલવા જણાવેલ છે. એ યાદી જો અમને મળશે તો એના આધારે અમે એને અપડેટ પણ કરશું અને એમાં જે ધર્મના હશે, કારણ કે કયા ધર્મના છે એના આધારે આ યાદી તૈયાર નથી થઈ, પરંતુ રજવાડાઓએ જે મંદિરો સોંપ્યા અને આઝાદી બાદ એ કલેક્ટરો પાસે આવ્યા એના આધારે આ યાદી તૈયાર થઈ છે. પણ સર, જે પીઆઈએલ થઈ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર એક જ ધર્મના ધાર્મિક સંસ્થાનોની દેખભાળ કરવામાં આવે છે, તો આખરે તથ્ય શું છે એમાં? કોઈ અન્ય ધર્મ માટે કામ કેમ નથી કરતું બોર્ડ? ના ના, બોર્ડે કરેલ છે. હું આપને કહું, બૌદ્ધ ધર્મ માટે બુદ્ધ સર્કિટ જે લગભગ રૂપિયા 1200 કરોડના ખર્ચે રાજ્ય સરકાર કરી રહી છે, આ ઉપરાંત સંતનગરી પ્રોજેક્ટ કે જેમાં 2000 ઉપરાંત સંતો છે અને એ સંતોમાં હિન્દુ બૌદ્ધ જૈન મુસ્લિમ પારસી ખ્રિસ્તી તમામ સંપ્રદાયના જે સંતો છે તેની એક સંતનગરીનો વિકાસ રાજ્ય સરકાર સાબરકાંઠામાં વડાલી ખાતે કરી રહી છે, જે લગભગ 600 કરોડનો પ્રોજેક્ટ છે. એમાં પણ તમામ ધર્મના સંતોનો સમાવેશ કરેલ છે. આ ઉપરાંત શીખોના જે ગુરુદ્વારા છે એવા 2 ગુરુદ્વારામાં પણ રાજ્ય સરકાર કરી રહી છે, મદદ કરી રહી છે. અને પારસીઓનું જે ઉદવાડા કરવું, ઉદવાડા ખાતે પણ રાજ્ય સરકારે તેના વિકાસ માટે રસ લઈને લગભગ 300 લાખ એટલે કે 3 કરોડના ખર્ચે કામગીરી કરેલ છે. એટલે તમામ ધર્મ પ્રત્યે રાજ્ય સરકાર એક સમાન વલણ રાખે છે. મુસ્લિમ સંપ્રદાયના પણ 3 યાત્રાધામો છે, એને રાજ્ય સરકારે ઈ રિક્ષા તાજેતરમાં આપી છે. આ ઉપરાંત એક યાત્રાધામ ખાતે અમે સોલાર રૂફટોપની કાર્યવાહી પણ મંજૂર કરી છે. 4 એવા યાત્રાધામો છે જેમાં ઉનાવા છે, મીરાદાતાર, ઉનાવાનું મીરાદાતાર, અમદાવાદનું પિરાણા અને અન્ય સ્થળો છે, એ તમામની અહીં રજૂઆતો મળી હતી. એના આધારે અમે કલેક્ટરનો રિપોર્ટ માંગેલો છે, જેમ તમામમાં માગીએ છીએ, હિન્દુ ધર્મનું હોય તો પણ માગીએ, મુસ્લિમ ધર્મનું હોય, અને એ લોકો જો 30% રકમ ભરવા સંમત હોય તો એના વિકાસ કરવાનું પણ અમારું આયોજન છે. આભાર સર. તો જે રીતે સચિવનું કહેવું છે કે લગભગ 26 જેટલા જિલ્લા છે અને તેમના કલેક્ટરો પાસેથી ધાર્મિક સંસ્થાનો, ચાહે હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય કે અન્ય કોઈ પણ ધર્મ હોય, તે તમામ ધર્મ સંસ્થાનો છે તેની વિગત માંગવામાં આવી છે. જો કે તેમણે TV9 સાથે જે રીતે વાતચીત કરી અને તેમાં કહ્યું પણ છે કે ક્યાંક લિસ્ટ અપડેટ થવામાં ચૂક રહી ગઈ છે, પરંતુ આગામી સમયમાં એ સર્વે કર્યા બાદ આ તમામ લિસ્ટને અપડેટ કરી દેવામાં આવશે. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9 ગાંધીનગર.